દક્ષિણ ગુજરાતના શહેરો અને ગામોમાં મસ્જિદ, મદરેસા, કબ્રસ્તાન અને વકફની મિલકતોને નિશાનો બનાવી પૈસા પડાવનારા ટોળકી ગેંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાના ભાગરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુરત, નવસારીના શહેરો અને ગામોના મુસ્લિમ લોકો દ્વારા સામૂહિક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જે માટે વધુમાં વધુ લોકો આ જિલ્લા કલેક્ટર કચેરી સુરત ખાતે ભેગા થયા હતા અને દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ એક જૂથ થઈ પહેલીવાર એક સાથે આ તમામ ગામના લોકોએ સુરત કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું. દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર તરીકે અસલમભાઈ સાયકલવાળા, પૂર્વ નગરસેવક જેઓ છે તેઓની આગેવાની હેઠળ આ એક પહેલ કરાઈ હતી, જેમાં ગામો અને મદરેસા, કબ્રસ્તાન અને વકફની મિલકતોને નિશાનો બનાવતી ટોળકીઓ વિરુદ્ધ આ તમામ વિસ્તારના ગામોના લોકો એક જૂથ થઈ અસલમભાઈની આગેવાની હેઠળ કલેક્ટરને આ બાબતે યોગ્ય પગલાં લેવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. જ્યાં સોમવારના રોજ આ તમામ ગામના અને સંબંધિત મુસ્લિમ સમાજના લોકો સુરત કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. સાંભળીએ આ તમામ બાબતે અસલમભાઈ સાયકલવાળા શું કહે છે. આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સુરત, તાપી અને નવસારી જિલ્લાના આગેવાનો સુરત કલેક્ટર સમક્ષ એક જ રજૂઆત કરવા આવ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી એક ચોક્કસ ટોળકી સમાજ સેવાના નામે અને મીડિયાના નામે ભેગી થઈને મુસ્લિમ સમાજના જે ધાર્મિક અને સામાજિક ટ્રસ્ટો છે એને ટાર્ગેટ કરી રહી છે અને ટ્રસ્ટોને સાવ ખોટી રીતે બદનામ કરી રહી છે. એ ટ્રસ્ટોની વિરુદ્ધમાં સરકારના વિવિધ વિભાગોમાં સાવ ઉપજાવી કાઢેલી ખોટી ફરિયાદો કરે છે, સરકારી તંત્રને પણ ગેરમાર્ગે દોરી છે, આરટીઆઈ કરીને બ્લેકમેલિંગ કરીને કે ખંડણી માંગીને પોતાનો રોજગાર ઉભો કરી રહી છે અને આવા તત્વો વિરુદ્ધમાં એ ઘણા પોલીસ સ્ટેશનોમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાં પણ એમની વિરુદ્ધમાં ગુના દાખલ થતા નથી. એવું લાગે છે કે સરકારી તંત્ર એમની છત્રછાયા પૂરું પાડતું હોય. એટલે આજ રોજ તમામ મુસ્લિમ સમાજના આગેવાનો કલેક્ટર રાહુલ પારગી સમક્ષ પેટા રજૂઆત કરવા આવ્યા કે આવા અસામાજિક અને ખંડણીખોરો વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરવામાં આવે, એમની વિરુદ્ધમાં ફરિયાદો દાખલ કરવામાં આવે અને જરૂર પડે તો એમના વિરુદ્ધ પાસા કે ગુસ્સીટોપ જેવી કાર્યવાહી પણ કરવામાં આવે. અને અમને આનંદ છે કે કલેક્ટરશ્રી અમારી રજૂઆતને ખૂબ શાંતિથી સારી રીતે સાંભળ્યા છે અને એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે કે ચોક્કસપણે આ ટોળકી વિરુદ્ધમાં એ કાયદેસરની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ગામો અને આસપાસની મદરેસા, મસ્જિદ અને ધાર્મિક સ્થળોની જે જગ્યાઓ આવેલી છે તેના પર કેટલાક આ પ્રકારના ખંડણીખોરો નજર જમાવીને બેઠા હોય છે અને ગ્રામજનોને ક્યાંક ને ક્યાંક બ્લેકમેલ કરી પૈસા પડાવવાના ધંધા કરતા હોય છે, જેની સામે હવે સમગ્ર દક્ષિણ ગુજરાતનું મુસ્લિમ સમાજ એક મંચ થયું છે. ત્યારે આવનારા દિવસોમાં આવા તત્વો જેલના સળિયા પાછળ દેખાશે તેમાં કોઈ બેમત લાગતું નથી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.